પછી ચોથું છે કે સારમાં પાણીને સ્વચ્છ કરવા એક વખત કે આરોગ્ય પ્લાન્ટનો ઉપયોગ કરવો જોઈએ. હવે સારમાં જે પાણી આપણે બધા વિદ્યાર્થીઓ પીતા હોય એ કેવું હોવું જોઈએ તો કે એક વખત કે વોટર આરોથી વોટર પ્યોરીફાઈ કરેલું હોય એવું પાણી પીવું જોઈએ જેથી કરીને પાણી જન્ય રોગો ન થઈ શકે અને એનાથી અટકી શકે છે. યોગ્ય રીતે ફિનાઇલ અથવા તો કોઈ પણ દવાનું છંટકાવ કરવો જોઈએ જેથી કરીને જે જંતુ હોય એ મરી જાય છે અને રોગ ફેલાતો અટકાય છે. તો આમાં તમે બીજા પણ તમારી રીતે લખી શકો છો, બરાબર છે. હવે આપણો અહીંયા પાઠ 16 છે એ પૂરો થાય છે. નાના પ્રશ્નો, મોટા પ્રશ્નો અને ખાલી જગ્યા લખી લીધા છે. તો હવે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આ 16મો પાઠ પણ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.